થયું છે તેવા સમાચાર. માથા ભારે ઈસમે આ હુમલો કર્યો છે. જાહેરમાં છરી વડે કરવામાં આવી રહ્યો છે હુમલો. જોકે દુકાનદાર જીવ બચાવે દુકાન છોડીને ત્યાંથી ભાગી ગયો છે. ફિંગરપ્રિન્ટ આપવા બાબતે દુકાનદાર સાથે માથાકૂટ થઈ તે બાદ આ હુમલો કર્યો. જોકે લેપટોપ સહિત તમામ જે સામાન છે તેની તોડફોડ કરવામાં આવી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હુમલાને લઈને સંચાલક દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયેન્દ્ર ભોઈ ફોનલાઈન ઉપર જોડાઈ ગયા છે માહિતી સાથે. જયેન્દ્ર, જણાવવા માંગે છું કે આ હુમલો થયો છે, ગોધરાની આ ઘટના છે, એક ઈસમ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, આ ઈસમ કોણ છે આખરે અને શા માટે હુમલો કર્યો તે બહાર આવ્યો છે કે કેમ? ચોક્કસ છે સંજીવની, ગોધરાના ગોયા મહોલ્લા વિસ્તારની અંદર જે સસ્તા અનાજની દુકાનનો સંચાલક છે તે આજરોજ પોતાના નિત્યક્રમ પ્રમાણે વિતરણ કરી રહ્યો હતો અનાજનું ને ત્યાં આ જ વિસ્તારના એમના જે એક ગ્રાહક છે તેમના દ્વારા ફિંગરપ્રિન્ટ મામલે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ફિંગરપ્રિન્ટ પોતાની ન આવતા જે ગ્રાહક છે તે ગુસ્સે ભરાયો હતો અને પોતાના ઘરે જઈ અને છરી અને લાકડી જેવા હથિયાર સાથે દુકાનદારની દુકાનમાં ઘૂસી આવ્યો હતો. ત્યારબાદ દુકાનદાર સાથે માથાકૂટ કરી અને તેને છરી અને લાકડી વડે હુમલો કરીને લેપટોપ સહિત જે સામગ્રી છે તેને તોડી પાડી હતી. આ સમગ્ર મામલે દુકાનદાર દ્વારા હાલ બી ડિવિઝન ગોધરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે. બિલકુલ, પોલીસે કઈ દિશામાં તપાસ હાથ ધરી? ચોક્કસ પ્રકેશ્રી, ગોધરા બી ડિવિઝન પોલીસે સંચાલકની ફરિયાદના આધારે ફરિયાદ લઈને જે હુમલો કરનાર શખ્સ છે તેની શોધખોળ હાલ આરંભી છે અને આગળની તપાસ પોલીસ વધુ કરી રહી છે. બિલકુલ, રિપોર્ટ ઉપર નજર બનાવી રાખશો. આભાર સમગ્ર માહિતી માટે. તો ગોધરાથી આ મહત્વપૂર્ણ સમાચાર ઝી 24 કલાક ઉપર આપ જોઈ શકો છો. ગોધરામાં સસ્તા અનાજના દુકાનદાર પર હુમલો થયો છે. માથા ભારે ઈસમે આ હુમલો કર્યો છે. જાહેરમાં છરી વડે હુમલો કર્યો છે. દુકાનદાર જીવ બચાવી દુકાન છોડીને ત્યાંથી ભાગી ગયો છે તેવા સમાચાર. ફિંગરપ્રિન્ટ અપાવવા માટે દુકાનદાર સાથે માથાકૂટ થઈ ત્યારબાદ આ પ્રકારનો હુમલો થયો. દ્રશ્યમાં આપ જોઈ શકો છો સમગ્ર જે દ્રશ્યો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. લેપટોપ સહિત તમામ જે સરસામાન છે તેની તોડફોડ કરી છે. સમગ્ર ઘટના આપ જોઈ શકો છો જે રીતે કેમેરામાં કેદ થઈ છે. હુમલાને લઈને સંચાલક દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં હાલ તો પોલીસ ફરિયાદ નોંધાવી છે અને હાલ તો પોલીસ કાર્યવાહી કરી રહી છે. તો ગોધરાની આ ઘટના કે જ્યાં સસ્તા અનાજના દુકાનદાર ઉપર હુમલો થયો છે, અચાનક જ હુમલો થઈ જતા આજુબાજુના તમામ જે રહીશો છે તેમાં પણ ફફડાટ જોવા મળ્યો. માથા ભારે ઈસમ હતો તેવું બહાર આવી રહ્યું છે. જોકે જાહેરમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. તો ગોધરાથી આ સમાચાર ફરી એકવાર આપને જણાવીશું કે સસ્તા અનાજના દુકાનદાર ઉપર હુમલો થયો છે. માથા ભારે જે શખ્સ હતો તેણે આ હુમલો કર્યો છે. જાહેરમાં છરી વડે તેણે હુમલો કર્યો છે અને પોતાનો જીવ બચાવવા માટે દુકાનદાર ત્યાંથી ભાગી ગયો છે. તો માથા ભારે શખ્સે આ હુમલો કર્યો છે. ગોધરાની આ ઘટના સમગ્ર દ્રશ્યો આપ જોઈ શકો છો ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન ઉપર. ગોધરાથી અગત્યના સમાચાર. જાહેરમાં છરી વડીને દુકાનદાર ઉપર